પ્રકરણ એક પૂનમે શું જોયું છો બાળકો ચાલો આજે હું તમને પૂનમ નામની તમારા જેવી નાનકડી છોકરીની વાત કહું પૂનમ તમારી જેમ જ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે તેને શાળાએ જવું ખૂબ જ ગમે છે પરંતુ તે બીમાર હોવાથી બે દિવસથી ઘરે હતી પણ હવે તેને ઘરે કંટાળો આવતો હતો તેથી તે તેની માતાને વિનંતી કરે છે માં હું છેલ્લા બે દિવસથી ઘરે છું હવે હું ખૂબ કંટાળી ગઈ છું તેથી આજે મને શાળાએ જવા દો ને પરંતુ તેની માં ના પાડે છે અને કહે છે તને તાવ છે બહાર ખાટલા પર સુઈ જા પૂનમ આંગણામાં ઝાડ નીચે બિછાવેલા પલંગ પર સૂઈ જાય છે પણ થોડી વારમાં જ તેના ગાલ પર કંઈક પડ્યું તેણે પોતાના ગાલને સ્પર્શ કર્યો તેના ગાલ પર કબૂતર કે કાગડાની અઘાર પડી હતી તેણે ઉપર જોયું ઓહો વૃક્ષ પર કેટલા બધા પ્રાણીઓને પક્ષીઓ છે વૃક્ષ પર કાગડો કબૂતર કાબર ચકલી પોપટ જેવા પંખીઓ ખિસકોલી તેમજ વાંદરા જેવા પ્રાણીઓ અને રંગબેરંગી પતંગિયા પણ હતા આપણે બધાએ પણ કાગડો કોયલ કબૂતર પોપટ ચકલી મોર ઢેલ તેમજ કાબર જેવા પંખીઓને જોયા છે આ બધા સજીવો ઉડી શકે તેમજ ઈંડા મૂકે છે તેથી તેમને પક્ષીઓ કે પંખીઓ કેવાય પૂનમને અચાનક તેના ગાલ પરની ચિકાશ યાદ આવી ગઈ તેણે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને તેના ગાલ પર ઘસ્યું છતાં તેના ગાલ પરથી ચિકાશ ગઈ નહીં તેથી તેણે વિચાર્યું કે ઘર પાસે આવેલા તળાવ પર જઈને ગાલ ધોઈ લઉં તે તળાવ પાસે ગઈ તળાવમાં અને તળાવની આસપાસ તેણે વિવિધ પ્રાણીઓ જેવા કે બકરી કાચબો બગલો ભેંસ ડેડકો પીટોળી વગેરે જોયા બચ્ચાને જન્મ આપતા સજીવો એટલે પ્રાણીઓ તેથી ગાય બકરી બિલાડી વગેરે પ્રાણીઓ છે નાનું કદ ધરાવતા સજીવને ને કહેવાય માખી મચ્છર પતંગિયા વંદો કરોળિયો વગેરેને જીવજંતુ કહેવાય પ્રાણીઓમાં હલનચલન જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલા પ્રાણીઓ ચાલે છે કેટલા કે તે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે કેટલાક પ્રાણીઓ કૂતાં મારીને ચાલે છે તો ચાલો પ્રાણીઓની હલનચલનની વિવિધ રીતો પરથી તેમનું વર્ગીકરણ કરીએ કોયલ કબૂતર વગેરે ઉડી શકે છે ગાય ભેંસ વગેરે પગ થી ચાલી શકે છે સાપ અજગર ગરોડી વગેરે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે દેડકો કાંગારુ અને સસલું કૂદકા મારીને ચાલે છે કૂતરો બિલાડી ગધેડુ વગેરે ને હોય છે ગાય ભેંસ બળદ ને માથે શિંગડા હોય છે ગરોળી કીડી મકોડો વગેરે દિવાલ પર ચાલી શકતા પ્રાણીઓ છે પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે કેટલાક પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે કેટલાક જમીનની અંદર દરમાં રહે છે કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે ઉંદર ઈડી મકોડા સાપ વગેરે દરમાં રહેતા પ્રાણીઓ છે કબૂતર ચકલી કાગડો પોપટ વગેરે માળામાં રહે છે કરોળીયો બિલાડી ગરોળી વંદો વગેરે આપણી સાથે ઘરમાં રહે છે તો માછલી દેડકો

માત્ર વનસ્પતિનો અને તેમાંથી બનેલી વસ્તુઓનો જ ખોરાક દીપડો શિયાળ વગેરે બીજા પ્રાણીઓનો શિકાર કરી તેમના માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે તેથી તેઓ માંસાહારી પ્રાણીઓ કહેવાય છે જ્યારે કુતરું બિલાડી જેવા પ્રાણીઓ વનસ્પતિ તેમજ નાના પ્રાણીઓના માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે કબૂતર કાગડા ચકલી જેવા પક્ષીઓ અનાજના દાણા અને નાના નાના જીવ જંતુઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે જ્યારે સમળી ગીધ બાજ જેવા મોટા પક્ષીઓ અન્ય નાના પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે આમ પ્રાણીઓના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તે જ રીતે તેમની પાણી પીવાની રીતમાં પણ વિવિધતા જોવા મળે છે કેટલાક પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે તો કેટલાક જીભથી તે જાણવા આપણે એક પ્રવૃત્તિ કરીએ

લાલ રંગ પૂરીશું સૌથી પહેલું ચિત્ર ગાયનું છે 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 ગાય હોઠથી પાણી પીવે માટે તેની બાજુમાં લાલ રંગ પૂરેલો બીજું ચિત્ર વાંદરાનું છે તે હોઠથી પાણી પીવે છે તેથી આપણે અહીં લાલ રંગ પૂરીશું હવે જુઓ કૂતરાનું ચિત્ર આપેલું છે કૂતરો જીભથી પાણી પીવે છે તેથી અહીં આપેલા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું ચોથું ચિત્ર હરણનું છે હરણ પાણી પીવે છે તેથી અહીં આપેલા ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું હવે જુઓ ભેંસનું ચિત્ર આપેલું છે મિત્રો ભેંસ હોઠથી પાણી પીવે છે માટે આપણે અહીં લાલ રંગ પૂરીશું હવે જુઓ કોનું ચિત્ર છે સિંહનું તે જીભ પાણી પીવે એટલે અહીં ચિત્રમાં આપેલા ગોળમાં લીલો રંગ આપેલો જ છે સાતમું ચિત્ર ગધેડાનું છે ગધેડો હોઠથી પાણી પીવે છે એટલે અહીં આપણે લાલ રંગ પૂરીશું ગધેડાની બાજુમાં બકરીનું ચિત્ર છે બકરી હોઠથી પાણી પીવે છે તો ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું બિલાડી અહીશું પાણી પીવે એટલે અહીં ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું હવે જુઓ આ હાથીનું ચિત્ર છે હાથી સૂંઢથી પાણી પીવે છે માટે આપણે અહીં લાલ રંગ પૂરીશું હાથી પછી વાઘનું ચિત્ર છે વાઘ જીભથી પાણી પીવે તો અહી ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું હવે જુઓ છેલ્લું ચિત્ર શિયાળનું છે શિયાળ જીભથી પાણી પીવે એટલે ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે જ્યારે માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે પ્રવૃત્તિ બાળમિત્રો ચાલો હવે અહીં આપેલા ચિત્રો જુઓ હવે આમાંથી તમારા ઘરમાં કોણ કોણ રહે છે છે કહો તો પહેલું ચિત્ર ઘોડાનું આપણે હમણાં શીખી ગયા કે ઘોડો પાલતુ પ્રાણી છે એટલે કે એ આપણી સાથે રહે છે તો આપણે એમાં રંગ પૂરવાનો નથી બીજું ચિત્ર છે કૂતરાનું કુત્રો પણ પાલતુ પ્રાણી છે અને આપણી સાથે જ રહે છે તો એમાં પણ રંગ પૂરવાનો નથી ત્રીજું ચિત્ર છે મરઘાનું મરઘો આપણા ઘરમાં નથી રહેતો તેથી તેમાં રંગ પૂરવાનો યાર પજી નીચેની લાઈનમાં સમડી છે સમડી આપણા ઘરમાં રહે છે ના તેથી તેમાં રંગ પૂરવાનો હવે બાકી રહ્યા ગરોળી ઉંદર બિલાડી કાચિંડો મચ્છર હાથી માછલી અને બતક જેમાંથી ગરોળી ઉંદર અને બિલાડી તેમજ મચ્છર આપણા ઘરમાં રહે છે તેથી તેમાં રંગ નથી પૂરવાનો પણ બાકીના હાથી માછલી કાચિંડો અને બતક તે આપણા ઘરમાં રહેતા નથી રંગ પૂરવાનો પ્રવૃત્તિ બાળમિત્રો હવે તમને પ્રાણીઓને ઓળખતા આવડી ગયું હશે તો ચાલો અહીં આપેલા ચિત્રોમાં શું ખૂટે છે તે પૂરું કરીને ચિત્રોને ઓળખી કાઢો પ્રવૃત્તિ હું કોણ છું પ્રશ્નને આધારે નામ શોધો અને તે નામની આજુબાજુ ગોળ કરો એક મને કેળું ખૂબ પસંદ છે હું મારો સમય કૂદવામાં અને લટકવામાં વિતાવું છું કહો તો મિત્રો આ કોનું લક્ષણ છે હમ વાંદરું ચાલો ડ માં આપણે ગોળ કરીએ બે હું દિવાલ પર જાડું બનાવું છું જેમાં જીવ જંતુ ચોટે તો નીકળી શકે નહીં કરોળિયો ચાલો ક્રોસવર્ડમાં આપણે ગોળ કરીએ ત્રણ હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સોઈ જાઉં છું ઘોવડ તો ચાલો ક્રોસવર્ડમાં આપણે ગોળ કરીએ ચાર પાણી અને જમીન ઉપર જોવા મળું છું કહો તો મિત્રો આ કોણ હશે હમ દેડકો પાંચ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી એટલે

આ ચિત્રો જુઓ શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો અહીં પોપટ મોર ઘોડો કૂતરું અને પતંગિયું છે ચાલો ગમત કરીએ ચાલો હવે આપણે એક સરસ રમત રમીએ ત્રણ ત્રણ બાળકોના જૂથ બનાવો દરેક જૂથે સફેદ કોરો કાગળ લેવાનો છે કાગળને ત્રણ ભાગમાં વાળવાનો છે દરેક જૂથમાં બીજા બાળકે કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીનું ચિત્ર દોરવાનું અને એ ભાગને ગળી વાળી સંતાડી દેવાનો અને ત્રીજા બાળકે બીજા પ્રાણીના પગ દોરવાના હવે કાગળની ગળી ખોલી નાખો અને ચિત્ર જુઓ કેવો વિચિત્ર પ્રાણી બન્યું આહા કેવી મજા પડી આ રીતે બીજા ચિત્રો બનાવો પ્રવૃત્તિ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો થર્ડ ઉપર શું દેખાય છે મકોડો અને જમીન પર શું દેખાય છે સાપ ઉંદર અને નોળિયો ડાળીઓ પર કયા પ્રાણીઓ છે ડાળીઓ પર ચકલી કાગડો કાચિંડો વગેરે છે પાંદડાઓ ઉપર કયા પ્રાણીઓ છે પાંદડાઓ ઉપર મચ્છર કરોળિયો મધમાખી વગેરે છે વૃક્ષની આજુબાજુ કયા પ્રાણીઓ છે વૃક્ષની આજુબાજુ ગાય ભેંસ ગધેડું વગેરે પ્રાણીઓ છે અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓમાં હરણ હાથી અને સિંહ તેમજ વાઘનો સમાવેશ કરી શકાય હવે ચાલો આ બધા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવીએ સૌ પ્રથમ કદ માં નાનું હોય તેનાથી શરૂ કરીએ તો ક્રમમાં સૌ પ્રથમ કીડી પછી મચ્છર પછી મકોડો ત્યારબાદ મધમાખી પછી કરોળિયો પછી ચકલી पची उंदर पची काचिंडो पची खिसकोली पची कागड़ो पची नोड़ियो त्यार बाद साप एना पची गधेड़ू पची हरण वाघ पची सी त्यार बाद गाय भैंस अने छेले हाथी कोयडानी रमत હવે કોઈ પણ પ્રાણીના ચિત્રનો ઉપયોગ કરી કાગળના ટુકડા ચોંટાડી ચિત્ર બનાવવાના કોયડાની રમત બનાવો કાર્ડબોર્ડ પર ચિત્ર ચોંટાડો હવે કાર્ડબોર્ડને ચિત્રની ધાર પાસેથી કાપો આ કાર્ડબોર્ડને અસમાન ટુકડાઓમાં કાપો આ ટુકડાઓ તમારા મિત્રોને આપો તેઓને બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીને ઓળખવાની પ્રવૃત્તિ કરો આપણે શું ભણ્યા પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓની ઓળખ પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓનું અનુકૂલન પ્રાણીઓની ખાવા પીવાની ટેપ પ્રાણીઓ પક્ષીઓના રહેઠાણ